એમવી એક્ટ કલમ હેઠળ મુજબ તપાસ હાથ ધરી છે તપાસ કરતા અધિકારી જી આઈ પટેલ સાહેબ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હજુ મૃતકની ઓળખાણ થઈ નથી તે માટે બોડીને નડિયાદ ખાતે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે અને ડીએનએ લઈને મૃતકની તપાસ હાથ ધરી છે ટક્કર મારનાર વાહનની ઓળખ માટે પૂછતા જણાવ્યું કે ડાકોર ચોકડી પર જે સીસીટીવી છે તે બંધ હાલતમાં છે માટે ટક્કર મારનાર વાહન અમરેઠ તરફથી આવતું હોવાની અમરેટ સર્કલ પરના સીસીટીવી માં ફૂટેજ મેળવીને તપાસ આગળ ચલાવશો હાર્દિક પંડ્યા સાથે કેટીવી ન્યુઝ ગુજરાતી નડિયાદ